શૈક્ષણિક સંકુલમાં તમારું સ્વાગત છે. આજનો વિષય છે ગણિત ગમત. આપણે ચેપ્ટર 3 સરવાળા આપણે આગળ જોઈ ગયા. સરવાળા જે ચિત્રવાળા સરવાળા હતા એ તમને મેં હોમવર્કમાં આપ્યા હતા. હવે જો પેજ નંબર 55 ઉપર તમારે સરવાળા છે આડા અને ઊભા. હવે પહેલા આપણે આડા શીખીએ તો તમારે છે ઉપર નમૂનો આપ્યો છે કે 2 છે તો કે 2 બીઆય છે તો 2 મીંડા કર્યા છે. પછી 3 છે તો 3 મીંડા કર્યા છે. પછી એ બે ગણીને તમારે શું જવાબ આવે છે કે 2 ને 3 કેટલા થાય તો કે 5. એવી જ રીતે બાજુમાં ઊભો સરવાળો છે તો કે ઉપર 2 મીંડા છે નીચે 3 મીંડા છે એનો જવાબ 5. હવે આપણે નીચે જોઈએ તો પહેલા શું છે કે 4 + 2. હવે આપણે અહીંયા ઉદાહરણમાં મીંડા આપ્યા છે તો આપણે પહેલા કેટલા મીંડા કરીએ તો કે 1 2 3 4. અહીંયા 4 છે તો 4 મીંડા કર્યા. હવે અહીંયા 2 છે તો આપણે 2 મીંડા. હવે આપણે બધાય ગણી લેશું તો 1 2 3 4 5 6. તો પહેલા અહીંયા શું જવાબ આવે કે 6. 4 ને 2 કેટલા થાય 6. એવી રીતે પાછું નીચે 5 + 1. તો હવે અહીંયા કેટલા મીંડા 5 છે તો 5 મીંડા તો કે 1 2 3 4 5. અહીંયા તો કે 1 છે તો 1. હવે આપણે બધાય ગણી લઈશું તો કે 1 2 3 4 5 અને 1 6. કેટલો જવાબ આવે તો કે 6. 5 ને 1 6. પછી 3 + 6 કેટલા મીંડા છે કેટલી રકમ છે તો કે 3. તો કેટલા મીંડા તો કે 1 2 3. હવે અહીંયા 6 છે તો 1 2 3 4 5 6. હવે બધાય ગણી નાખ્યું તો કે 1 2 3 4 5 6 7 8 9. 3 ને 6 કેટલા થયા તો કે 9. પછી 7 + 0. હવે અહીંયા 7 છે અહીંયા 0 છે તો 0 નું તો કંઈ આવે નહીં એટલે જવાબ શું હશે 7 ના 7. પછી એવી જ રીતે બીજો છે કે 0 + 9. તો અહીંયા એમ છે કે 0 નું તો કંઈ આવે નહીં અહીંયા 9 છે તો 9 ના 9 જવાબ આવશે. હવે અહીંયા આગળ સંખ્યા હોય ને પાછળ 0 હોય તો એ જ જવાબ આવે અને આગળ 0 હોય અને પાછળ સંખ્યા હોય તો એ જ જવાબ આવે. આ આપણે આડા સરવાળા થયા. હવે હું તમને ઊભા સરવાળા શીખવાડું. તો આપણે અહીંયા આડા કર્યા તો એવી જ રીતે આપણે અહીંયા કેટલી સંખ્યા છે તો કે 4. તો 1 2 3 અને 4 અને નીચે 2. હવે બધા પાછા ગણી નાખવાનું તો કે 1 2 3 4 5 ને 6. પછી છે 5. જેમ આપણે આડા કર્યા એવી જ રીતે આપણે ઊભા 5 છે તો 5 અને 1. 1 2 3 4 5 અને 6. હવે 3 છે તો 3 મીંડા 1 2 3. પછી 6 તો 1 2 3 4 5 6. હવે આપણે 3 છે તો 1 2 3 4 5 6 7 8 9. એવી જ રીતે ઊભો છે 0 તો અહીંયા 7 છે અહીંયા 0 છે તો આપણે ઉપરની સંખ્યા અહીંયા 0 નું કાંઈ ન આવે એટલે ઉપરની સંખ્યા આપણે 7 ના 7. એવી જ રીતે અહીંયા 0 છે અને અહીંયા 9 છે તો ઉપરની સંખ્યા આપણે કાંઈ ન હોય એટલે 9 ના 9. આ આપણે આડા સરવાળા શીખ્યા અને આ ઊભા. તમારે ઉદાહરણ ઉપર આપેલું જ છે કે મીંડા કરીને તમારે સરવાળા કરવાના અને હોમવર્કમાં કરવાના રહેશે.